અલ્પેશ ઠાકોર દ્વારા પણ કિશન ભરવાડના પરિવારના સભ્યોની મુલાકાત કરવામાં આવી હતી અને ત્યારે પણ અલ્પેશ ઠાકોરે એક જ નિવેદન આપ્યું હતું કે તલવાર ઉઠાવવાની જરૂર પડે તો પણ તલવાર ઉઠાવીશ કારણ કે મને માયકાંગલી રાજનીતિ કરતા આવડતું નથી નમસ્કાર ખબર ડોટ કોમ પરથી હું છું અમિત અને આ વિડીયોમાં વાત કરવાનો છું કિશન ભરવાડ હત્યા કેસમાં જે ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ પર જે વિરોધ થઈ રહ્યા છે તે બાબતે અમદાવાદના ધંધુકામાં સબ્બીર નામના એક મુસ્લિમ યુવકે કિશન ભરવાડ નામના યુવકની ગોળી મારીને હત્યા કરી નાખી આ કેસમાં અત્યાર સુધીમાં ગુજરાત પોલીસ અને એટીએસ દ્વારા કુલ છ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાંથી અમદાવાદના મોલાના અયુબ અને દિલ્હીથી પણ એક મોલાનાની અટકાયત કરવામાં આવી છે ત્યારે હવે આ મામલે ગુજરાત એટીએસ દ્વારા દિલ્હીથી જે મોલ્લાની ધરપકડ કરવામાં આવી છે તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને આ પૂછપરછમાં ઘણા નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે તો બીજી તરફ આ સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો એક વિડીયોને લઈને આ જે હત્યાકાંડ થયો હતો આ હત્યાકાંડમાં અમદાવાદના મોલાના અયુબે સબીરને હથિયાર આપ્યો હતો અને શબીરે તેના મિત્ર ઇમ્તિયાઝ સાથે મળીને કિશનને મોતને ઘાટ ઉતારી દીધો હવે આ હત્યાકાંડના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે રાજ્યના અલગ અલગ શહેરોમાં બંધનું એલાન આપી જિલ્લા કલેક્ટર કે પછી મામલતદારને આવેદનપત્રો આપીને કિશન ભરવાડના હત્યાકાંડમાં જેટલા પણ આરોપીઓ છે તેમને તેમને ફાંસીની સજા આપવાની માગણી કરી રહ્યા છે ત્યારે રાજકોટમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના લોકો અને પરવાડ સમાજના લોકો એકઠા થયા હતા અને તેમને કલેક્ટર કચેરી પર જઈ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને ત્યારબાદ જ્યારે રેલી પરત ફરી રહી હતી ત્યારે રાજકોટના ફૂલજાબ ચોક પર કેટલાક જે રેલી કરી રહ્યા હતા તે રોષે ભરાયેલા લોકોએ દુકાન બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ પોલીસ કર્મીઓ દ્વારા આ જે ટોળું હતું તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને ત્યારબાદ મામલો વધારે બિચક્યો હતો કે પોલીસે એવું જણાવ્યું છે કે તેમની પીસીઆર પર હુમલો થયો એટલે કે પીસીઆર પર હુમલો થયો હતો એટલે કે પીસીઆરને આમાં નુકસાન થયું હતું અને ત્યારબાદ પોલીસે એક્શન લીધો હતો અને પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો કારણ કે ટોળું વિખેરાઈ શકે કારણ કે જ્યારે ટોળું ફૂલછાબ રોડ ચોક પર પહોંચ્યું ત્યારે પોલીસ દ્વારા આગેવાનોની પણ સાથે વાતચીત કરવામાં આવી હતી અને તેમને પણ કહેવામાં આવ્યું હતું કે ટોળાને વિખેરવામાં આવે પરંતુ ટોળું કોઈની વાત માનતું ન હતું તેથી પોલીસે બળ પ્રયોગ કર્યો જોકે આ ઘટનામાં એક યુવકનું માથું પણ ફૂટ્યું અને તેને અંતે દવાખાને પણ લઈ જવામાં આવ્યો હતો ત્યારે આ સમગ્ર ઘટનાને પગલે જે હિંસા ભડકી ઉઠી એટલે થોડી વાર માટે જે અફરાતફરીનો માહોલ થયો તે માહોલને લઈ અસામાજિક તત્વો તેનો ફાયદો ન ઉઠાવી જાય અને તેના કારણે કોઈ હિન્દુ સંગઠનની સંસ્થાનું નામ ખરાબ ન થાય એટલા માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો આ નિર્ણય અનુસાર તેમણે પોતાના કાર્યકર્તાઓને કોઈપણ જિલ્લાના કે પછી તાલુકામાં કલેક્ટર કે મામલતદારને આવેદનપત્ર ન આપવા ધરણા ન કરવા રેલીઓના કાર્યક્રમો ન કરવા માટે સૂચના આપી છે વિશ્વ હિન્દુ પરિષદના ક્ષેત્ર મંત્રી અશોક રાવલે એક ઇન્ટરવ્યૂમાં એવું જણાવ્યું હતું કે આ સમગ્ર પરિસ્થિતિનો લાભ અસામાજિક તત્વો ન લઈ જાય તેના માટે અમે અમારા કાર્યકર્તાઓને રેલી ન કરવાનું ધરણા ન કરવાનું કે પછી આવેદનો ન આપવાનું કહ્યું છે કારણ કે પોલીસ તેની કામગીરી કરી રહી છે અને સરકાર પણ આ બાબતે આગળ વધી રહી છે અને આ મામલે હજુ મોટા નવા ખુલાસાઓ થઈ શકે એટલા માટે પોલીસ કે સરકારની કામગીરીમાં અડચણ ન આવે અને તે પોતાની કામગીરી જે ગતિથી ચાલી રહી છે તે ગતિથી આગળ વધારી શકે એટલા માટે કાર્યકર્તાઓને આવું કરવાની ના પાડવામાં આવી છે અલ્પેશ ઠાકોર દ્વારા પણ કિશન ભરવાડના પરિવારના સભ્યોની મુલાકાત કરવામાં આવી હતી અને ત્યારે પણ અલ્પેશ ઠાકોરે એક જ નિવેદન આપ્યું હતું કે તલવાર ઉઠાડવા ઉઠાવવાની જરૂર પડે તો પણ તલવાર ઉઠાવીશ કારણ કે મને માયકાંગલી રાજનીતિ કરતા આવડતું નથી એટલે કિશન ભરવાડની હત્યાને લઈને હવે અલગ અલગ હિન્દુ સંગઠનો એવી માગણી કરી રહ્યા છે કે આરોપીઓને કાં તો એન્કાઉન્ટર કરવામાં આવે અથવા તો કાં તો તેને ફાંસીની સજા આપવામાં આવે આ ઉપરાંત લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ પણ માગણી અને કરી છે કે આરોપીઓને કિશન ભરવાડની હત્યાકાંડમાં જે આરોપીઓ છે તેને ફાંસીની સજા આપવામાં આવે તો બીજી તરફ માયાભાઈ આહિરે પણ એવું કહ્યું છે કે તે હંમેશા કિશન ભરવાડના પરિવારની પડખે ઊભા રહેશે ચાલો ત્યારે આવા જ વિડીયો સાથે ફરીથી મળીશું રજા આપશો નમસ્કાર